अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। श्रीमद् रायचंद्र ने पण कह्युं, सौ साधन बंतन थया, ऑल नॉट सम ऑफ देम, सौ साधन बंतन थया, रह्यो न कोई उपाय, सत साधन समझियो नहीं क्या बंधन सूझाय। सत साधन बे प्रकार ना, अनुभवी ज्ञानी पुरुष ए मूल सत साधन ने प्राप्ति करवानु प्रत्यक्ष साधन छे, अने मूल सत साधन ए पोताना स्व स्वरूप नी अनुभूति इच्छेलम चलु सत साधन, पर एने अनुभूति करवा माटे प्रत्यक्ष अनुभवी ज्ञानी पुरुष ए तमारु अत्यार नु साधन छे। आ तो साध्य छे, पर पेलू साधन छे, आ साधन ना हो तो साध्य प्राप्त थाय नहीं। એટલે આ પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષ એ સત સાધન કરે, સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય। ભગવાન મે ઘર બાર છોડી દે તોય નહીં થાય, તો કે લાખો લોકો વખત ઓગા લેશો તો પણ ગર્ભ અનંતા લેશે, જો છે માયા રંગ રે। આનંદગંજી મહારાજ સમજાય છે, એટલે પ્રશ્ન વન્સ અગેન, ત્યાં એ વ્યવહાર માટે ધર્મ માટે અને લાખો લોકોને ધર્મના માર્ગે પ્રેરણા કરવા માટે ઉપયોગી અને ઉત્તમ સાધન છે, પણ વૈરાગ્ય એ મોક્ષ જવા માટે સાધન છે। વૈરાગ્ય એક જ વસ્તુ એવી છે કે જેમાં મન વચન કાયા સબ્જેક્ટ નથી, એ દ્રષ્ટિનો સબ્જેક્ટ છે, અને ત્યાગમાં બીજી કડી છે। વૈરાગ્ય આદિ સફળ તો જો સહ આત્મ જ્ઞાન, આત્મ જ્ઞાન હોય તો જ વૈરાગ્ય સફળ છે, એના વગર વૈરાગ્ય સફળ નથી। તેમજ આત્મ જ્ઞાનના પ્રાપ્તિ તણા નિદાન, એનો અર્થ હું એમ સમજો છું કે ચલો તમને સંયમ લીધું ત્યારે તમે આ વાતાવરણ આવીને સંયમ લીધું, પાછળથી પણ તમે આત્મ જ્ઞાન નું કરો ને, એનો મતલબ કે બાહ્ય વેશ, એનો મતલબ ક્યાં જાય છે? બાહ્ય અભ્યંતર નિર્ગ્રંથ અપૂર્વ અવસરમાં જે કહે છે કે અંદરથી તો નિર્ગ્રંથ થઈ ગયો, પણ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું? બાહ્ય અભ્યંતર નિર્ગ્રંથ, જો બાહ્યથી પણ નિર્ગ્રંથ, શું કામ આ શબ્દ મૂક્યો? અભ્યંતર નિર્ગ્રંથની તમે વાત મસ્ત કરો છો કે રિયલની સમજણ, કેવલ દર્શન, અજ્ઞાનનું સંપૂર્ણ નાશ, ડી વેલ્યુ, વિનાશી તત્વોનું, એ અભ્યંતર નિર્ગ્રંથ, તો બાહ્ય નિર્ગ્રંથની વાત શું કામ આવે છે? મારું કહેવાનું તત્પર એ છે કે તમે જે કહો છો ને એક્ઝેક્ટલી ટ્રુ છે। અનેકાંતમાં મને એમ લાગે છે કે આજે તમને કોઈ ગરીબ માણસ પકડે કે તમે તો આ રોટી કપડા મકાનની સલામતી મારો છો, ડેરા લંબર હો તો તમને માન, દાદા ભગવાન છાતી ઢોકીને કહેતા કે હું આ કોટ ટોપી ઇસ્ત્રી વાળો કોટ, બે બૂટ, બે કપ ચાય, પણ હું ડેરા લંબન છું। હવે એ લોકો નહીં સમજે, કારણ કે જૈનો ત્યારે પણ નહોતા સમજ્યા, સ્થૂળ રૂપે દેખાય છે, બરાબર છે, એગ્રી, કહેતા હતા કે હું ડેરા લંબન થઈ ગયો છું। હવે એને સ્પષ્ટ વેદ થતું એ આપણને એનાથી જોવા મળે, એની દશા છે ને અલિપ્ત, સંસારથી કમ્પ્લીટ વિનાશી વસ્તુથી અલિપ્ત। મારું કહેવાનું છે કે એ બાહ્ય નિર્ગ્રંથની વાત શું કામ કરે છે, એનું કોઈ તમને ફોડ આપો। મને એમ લાગે છે કે ગરીબોને અથવા આખા દુનિયાને એમ કહી શકે કે હું આત્મામાં છું, એનું પ્રૂફ શું? કમલેશ આનંદજી, સ્વામીજી અથવા કોઈ પણ વર્તમાનના પ્રગટ સદગુરુ લોકો, તો એ પ્રૂફ માટે અથવા કોઈ સહકારણે આ લોકો અનાદિકાલથી ભારત ભૂમિમાં સંન્યસ્ત માર્ગ, ગૃહસ્થ માર્ગ બંને જગ્યાથી કામ થઈ શકે છે એવું વિધાન મને લાગે છે। હા, એટલે સમજાવો, સમજાવો, આમાં શું છે કે સૌ પ્રથમ તીર્થંકરો નો જે સમય સતયુગનો હતો ત્યારે તો મન વચન કાયની એકતા હતી, ત્યાગી ભોગી સંસારી બધા હતા, પણ એમના ગયા પછી જે કાળ શરૂ થયું એ કાળની અંદર આપણા ભારત વર્ષની અંદર, કારણ કે હવે તીર્થંકર નથી અને કેવળ જ્ઞાન નથી, બરાબર છે, હવે આધાર છે શાસ્ત્ર અને આ બાહ્ય કેરેક્ટર, એક આધાર છે કે વિઝિબલ છે, પ્રગટ પ્રત્યક્ષ એ લોકો પણ આધાર છે, એ સેકન્ડ તો જનરલ વાત કે અત્યારે કેરેક્ટર, કેરેક્ટર અને શાસ્ત્ર જ્ઞાન એ આપણો આધાર છે, તીર્થંકરો ને કેવળ જ્ઞાન ખલાસ થયા પછી કળિયુગમાં,
હવે આ વસ્તુનો જે આધાર છે એ આધારને ટકાવી રાખવા માટે ભારત વર્ષની અંદર ભગવાનની વાત પણ ટકે અને આ પણ ટકે, કેરેક્ટર અને વ્યવહાર, ત્યાગ અને સંસાર એ બંને પણ સારા રહે તો સમાજ સારો ચાલે. એટલે પછી એ વખતે શરૂઆતમાં કળિયુગની શરૂઆતમાં તે વખતના મહાન પુરુષ છે, કારણ કે કેવળ જ્ઞાની ને તીર્થંકર થયા છે જ નહીં કોઈ કળિયુગમાં. હવે શું કરવું? એટલે એ લોકોએ વર્ણ વ્યવસ્થા કરી, ચાર પ્રકારના આશ્રમો સ્થાપ્યા. બરાબર છે, બ્રહ્મચર્ય આશ્રમ 1-25 વર્ષ, પછી ગ્રહસ્થ આશ્રમ 26-50 વર્ષ, પછી વાનપ્રસ્થ આશ્રમ 51-75, અને છેલ્લો સંન્યાસ આશ્રમ 76-100. આ લાઈફ સ્ટાઈલ ફોર ઓલ, ઇટ્સ અવર સોસાયટી, યુ હેવ ટુ ફોલો એન્ડ ઇટ મસ્ટ, એમાં ઓપ્શન ના હોય. બરાબર છે, ઇઝ લાઈફ સ્ટાઈલ. ઓકે, આ કરી એના પાછળનો આશય એ હતો કે બધાએ પહેલા બ્રહ્મચર્ય પાળવાનું, એ વખતે જ્ઞાન પ્રાપ્ત કરો, શક્તિ પ્રાપ્ત કરો, સિદ્ધિ પ્રાપ્ત કરો, કળા પ્રાપ્ત કરો, બધું પ્રાપ્ત કરો, કારણ કે બીજું કઈ તમારું લાઈફ નથી, બીજું પ્રાપ્તિ કરવાનું છે, બધું જે પોતે આ બધું પ્રાપ્ત કરો. ત્યાર પછી ના 25 વર્ષ તમે સંસારમાં જીવો, પરિવાર પોષણ, પૈસા કમાવો, ઘર ચલાવો, ધર્મનું પાલન કરો, પણ લિમિટેશન, કારણ કે તમારી પાસે સોશિયલ લાઈફ છે, પૈસા કમાવાના છે, ઘરની જવાબદારી છે. હવે 50 વર્ષ થઈ ગયા, તમારે ત્યાં જવાનું છે, કોઈ ચોઈસ નથી, દીધી ધ સોસાયટી લાઈફ સ્ટાઈલ. બરાબર છે, એટલે હવે તમે ઘર અને પરિવારમાં ઓકેઝનલી આવશો. શું આવશો? કારણ કે તમે વાનપ્રસ્થાશ્રમ છો, સંન્યાસ નથી. વાનપ્રસ્થાશ્રમ એટલે જંગલમાં રહેવું, પણ માર્ગદર્શન માટે પ્રસંગોચિત આવવું, વસ્તુની માલિકી ના કરવી, ખ્યાલ આવ્યો ને? પણ જંગલમાં રહીને ધર્મની આરાધના કરવી, જે બી સમજણ છે તે, પણ એમાં પરિવાર અને સાધન વચ્ચે આવશે નહીં. પણ સંસારી વેશ, સંસારી એટલે સામાન્ય કપડા, કે ત્યાગ કે ભગવાનની જરૂર નથી. જંગલમાં ગયા, હવે જંગલમાં જઈને હું પ્રેક્ટિસ કરું છું 25 વર્ષ, કે ભી પરિવાર અને સાધન સંપત્તિ વગર રહી શકાય છે કે નહીં? અને મેં જે 26-50 વર્ષમાં જે સંસાર ભોગવ્યો એમાં જે ભૂલો કરી એના પ્રાયશ્ચિત કરવા મારી પાસે સમય છે, બીજી કોઈ પ્રવૃત્તિ નથી, એટલે આ સાધના કરું છું. પણ કરેક્શનની સાધના કરું છું. શેની કરું છું? સાધના, કરેક્શન બધા પ્રકારનું, સમજણનું કરેક્શન કહો, કેરેક્ટરનું કનેક્શન કહો, ભૂલનું કરેક્શન કહો, જ્ઞાન પ્રાપ્ત કરવાનું કરેક્શન કહો, જે પોતે એમાં ડેવલપ કરું છું 51-75. 76 વર્ષ થયા એટલે હવે હું સંન્યાસી, હવે માત્ર આત્મ સાધના, નો અચીવમેન્ટ. આઈ રિયલાઇઝ ઓનલી પ્યોર સોલ, આઈ એમ નોટ બોડી એન્ડ આઈ એમ નોટ સર્કમસ્ટાન્સીસ એન્ડ આઈ ઓન નથિંગ ઇન્ટરેસ્ટ ઇન અ બોડી એન્ડ સબ્જેક્ટ ઓફ બોડી. જે હશે તે ગુડ બેડ નો સબ્જેક્ટ, ઓનલી ટુ રિયલાઇઝ ધ સોલ બાય હુક ઓર ક્રૂક, દેટ ઇઝ ધ ઓનલી ગોલ. પછી આ કયો ધર્મ સંપ્રદાય શું કરે શું નહીં એને ગમે નથી ગમતું, માર માદો પડ્યો, હાજો થયો, માર અપમાન જે ઉદય હોય, સબ્જેક્ટ જ નતું રાખો, પેકેજ જતું હતું. એ છેલ્લા 25 વર્ષ આ સાધનાનો કાળ આપ્યું. કેમ કરીને લોકો આત્મ સાધના પાછળ વળે અને સંસારનો પણ ખરાબ ના લાગે, આ એક માર્ગ આપ્યો. ત્યાર પછી નો કાળ જે આવ્યો પડતો કાળ, એ પડતા કાળની અંદર ધીમે ધીમે સાધનાનું મહત્વ ઘટી ગયું અને સાધનાના શોખનું મહત્વ વધી ગયું. પણ એને કહેવાય તો સાધના છે, પ્રકાર જુદો, પણ કહેવાય તો સાધના. ખ્યાલ આવ્યો? હું 50 મંદિરો બાંધું તો સાધના કહેવાય, હું સમર્થ કહેવાઉં, હું 500 શિષ્ય કરું તો હું સમર્થ કહેવાઉં, મારી પાસે 500,000 કરોડનું ફંડ હોય ત્યાગી તરીકે
મહાન કહેવાય છે. કેલાયો સ્વામીજી, હું કોઈ એક મિનિટ હું કોઈ પણ રીતે પ્રોપેગન્ડા કરીને મિમિક્રી વાળાને બોલાવું, સંગીતકારોને બોલાવું, નાટક કરવા વાળાને બોલાવું, મેજિશિયનને બોલાવું, પણ સંખ્યા ભેગા થાય બીકોઝ ઓફ મી, એ માનવાનો મારો અધિકાર છે. કારણ કે આ બધું મારા કારણે જ છે. પ્રજા શું થઈ ગઈ? અને અમારા ગુરુજી સિંહાસન ઉપર બેઠા હતા સોના ચાંદી ડાયમંડ નું, એ સાહેબ 10 લાખ રૂપિયા 10 કરોડ નું હશે. કેવું ભવ્ય! અને પ્રવચન તો એમને 10-15 મિનિટ કર્યું, પણ જે પેલા એ મિમિક્રી ના શો કર્યા, પેલા એ પિક્ચર ના ગીતો ગાયા, પેલા એ જાદુ ના ખેલ બતાયા, એવી મજા આવી, એવી મજા આવી ને ના સમજાય. લાયક સાહેબ તત્વમાં રાસ જન્મમાં આની જરૂર છે કે નહીં? કિસેની હું જે કહું છું, પાંચ મહાવરા લાય હા છે એનો, અને એના અમને ફોડ જોઈએ છે કે લાયક સાહેબ માં શું શું નથી જ નથી એવું કમ્પલ્શન. હંમેશા શું થાય સાહેબ, હું તમને સાંભળજો બધા, હંમેશા જે માણસને છેલ્લા અવતાર પહેલાના 4-5 અવતાર જો વૈરાગ્ય વાળા હોય, સાચો હોય, ત્યાગ નથી કે સાચો જ કહું છું, સાચા વૈરાગ્ય વાળા સાધ્વીની વાત જ નથી કરતા, તો સાચો વૈરાગ્ય હોય તો છેલ્લા અવતારમાં એને ત્યાગ ઉદયમાં આવે છે. કારણ કે આમે એને ઇન્ટરેસ્ટ નથી, વેલ્યુ ઝીરો છે છેલ્લા 4-5 અવતાર થી, રાઈટ? તો છેલ્લા અવતાર માં આવો તો માગે જ નહીં, બરાબર છે? પણ જે થોડું ઘણું કાચું રહી ગયું એ પ્રમાદ ને કારણે એ ભોગો રમાઈ જાય, બરાબર છે? એની ડિમાન્ડ તો છે જ નહીં છેલ્લા 5-6 અવતાર થી લાસ્ટ, રાઈટ? છેલ્લા અવતાર માં. અને બીજું, અત્યારે જે ત્યાગ ની જે ફેશન છે, અત્યારની વાત નહીં કરું, ખબર મારી વાત, હું જુદું કહેવા માંગુ છું, અત્યારે જે ત્યાગ ની ફેશન છે એવો ત્યાગ પહેલા નતો. અત્યારે જે વરઘોડા કરવામાં આવે, સમારંભો કરવામાં આવે, શોપ કરવામાં આવે, એ ત્યાગનો ત્યાગ એટલે હું શાંતિપૂર્વક મારી જે કઈ વસ્તુ છે મારા પરિવારને સોંપી અને જંગલમાં ચાલ્યો જાઉં અને મારી આત્મસાધનામાં લખું, મારે હવે કશું શોપ કરવું નથી. ચાલો, મેં ત્યાગ કર્યો, છોડ્યું, એનું પણ શોપ નથી કરવું, કારણ કે મારો સબ્જેક્ટ નથી. ચાલ્યું, પણ લોકોએ આ વાતને લોક પ્રશંસાના કારણે અને સાધુ સંત સંન્યાસીઓ જે વર્તમાન છે એની મહત્તા બતાવવા માટે આ બધા પ્રસંગ કરી નાખ્યા. એટલે જે મૂળ માર્ગ હતો એ ખલાસ થઈ ગયો. હવે આપણે અત્યારના ત્યાગની કે સાધુપાની વાત કરીએ તો પેલો તો આવતો જ નથી. પેલામાં પણ જો અત્યારે ઉદય કરે, આજે સવારના વાત થઈ ને કલ્યાણકમાં દેવી દેવતાઓને ગ્રસ્ત લોકો વિતરાગ ધર્મની અનુમોદના માટે વૈરાગી આત્માને કાંઈ લેવા દેવાના હોય, પણ વિતરાગ માર્ગની પ્રશંસા માટે જનરલ પબ્લિકને ખબર પડે એના માટે આ બધા આડંબર કરે છે એવું વર્ણન શાસ્ત્રોમાં છે. વૈરાગી જીવને કાંઈ લેવા દેવા નથી. આજે પણ એવું હોવું જોઈએ કે એ લોકોને લેવા દેવું ના, આજની વાત જ નથી કરતો. હું પોઈન્ટ કરું છું કે લાયક સાહેબ તત્વમાં, આઈ વોન્ટ મોર ક્લેરિફિકેશન ઇન ઇટ, લાયક સાહેબ તત્વમાં વેલ્યુલેસ રિયલ એના સાથે રિલેટિવની જરા તો શું પ્રૂફ થશે ખબર છે? નહીં, તમે કહેશો ને કે નથી જરૂર, તો બંને ચીજ આવશે, બંને ચીજ. અનેક આત્મા કે ક્યારે પણ આપણે ત્યાગીઓને જોઈને એમ નહીં કહેવું કે આ આત્મજ્ઞાની નહીં હોઈ શકે, ના એવું નહીં. આત્મજ્ઞાની હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, એ એવું નહીં. ત્યાગી હોય કે ભોગી હોય, આત્મજ્ઞાનનો સબ્જેક્ટ ત્યાગ કે ભોગ બેમાંથી એક જ. આત્મજ્ઞાનનો સબ્જેક્ટ છે અનુભવ દશા, પછી ત્યાગી પણ હોઈ શકે, ભોગી પણ હોઈ શકે ને. આપણો આ વિજ્ઞાનનો કોન્સેપ્ટ શું છે કે જે કોઈ પણ પ્રકારની ભોગની કે ત્યાગની ક્રિયાને કુદરતી રચના સાથે કોઈ લેવા દેવા નથી, એનાથી બિયોન્ડ જશો ત્યારે વિજ્ઞાન સમજાશે, પછી તમે ભોગી હશો કે ત્યાગી હશો, જે ઉદય હોય એ તમારો રિલેટિવ સત્ય છે. એટલે વિજ્ઞાન ત્યાગનું ભોગનું બેમાંથી એકેનું વિરોધી નથી, કારણ કે વિજ્ઞાન એક જ વસ્તુ કહે છે કે તું જન્મ્યો અને મરે ત્યાં સુધી બધું કુદરતનું છે, તારું હતું નહીં, છે નહીં અને રહેવાનું નથી, માટે તારા માટે તો શૂન્ય છે, પણ એ શૂન્યને તું તારું સુખ દુઃખનું કારણ માને છે એ તારી અજ્ઞાનતા છે. એટલે
આજે લાયક સાયક માટે જેને ચાર પાંચ અવતારથી ત્યાગનું ધર્મ જોયેલું છે એ એવો બીજ રૂપ છે જેને ગ્રસ્ત એટલે જેમ એટલા માટે ભરત ચક્રવર્તી મરુદેવી માતા ગ્રસ્ત અવસ્થામાં મુક્તિ થયા અને અહીંયા આ બાજુ આખી પરંપરા આ બે એક્ઝામ્પલ સિવાય બીજી આખી પરંપરા સંન્યાસ માર્ગ દેખાડી દેખાડ્યું કારણ કે દેખાડનાર કોણ છે આજે જૈન ધર્મ કોના હાથમાં છે સાધુ સાધુઓના શ્રીમદ રાજચંદ દાદા ભગવાન એવા ગ્રસ્તો બે અને બીજા હશે તો ખબર નહીં એવા લોકો પાસે જે ગ્રસ્ત જીવનમાં લગ્નની ચોરીમાં કેવળ જ્ઞાન થયું છે નટનો નાથ નાતા પછી છે બધા ઘણા બધા જૈનો માટે એટલે બંને ચીજો બંને ચીજોમાં સત્ય છે આપણે ડિસ્કાર્ડ ના કરી શકીએ ડિસ્કાર્ડ કરવાનો પ્રશ્ન નથી બંનેની વેલ્યુ પોતપોતાના સ્થાન ઉપર છે અને એ લેવલ સુધી છે પાંચમા ધોરણની ચોપડી પાંચમા ધોરણ માટે કામની જ છે ને છઠ્ઠા માટે કામની નથી હું એમ નથી કહેતો સાહેબજી હું કહું છું અંતિમ સ્ટેજ માટે પણ ગ્રસ્ત અવસ્થામાં હોય તો અંતિમ સ્ટેજ પહોંચી શકે છે સંન્યાસ અવસ્થા ઉપર બંનેમાં ફિફ્થ સ્ટાન્ડર્ડની વાત નહીં પીએચડીની જ વાત કરું છું પછી જ્યારે જ્ઞાનમાં જતો રહે જ્યારે બિયોન્ડ ફોર્મેટ જતો રહે પછી એના માટે ત્યાગ કે ભોગી એ સબ્જેક્ટ કારણ કે નિર્ગ્રંથ ધર્મ છે ધેટ્સ ઇટ નિર્ગ્રંથ નિર્વાણ એટલે ત્યાગ અને ભોગ એ સબ્જેક્ટ જ ના રહે એને પછી ઉદય કર્મ ને રાઈટ શું હોય એટલે તો આનંદ ગંજી કીધું તો પણ ગર્ભ અનંતા લેશે લાખ વખત ઓગો કર્યા પછી તો પણ ગર્ભ અનંતા જો છે માયા રંગ એ માયા રંગ શું કીધું આનંદગંજી હોય કે પ્રસન્નચંદ્ર રાજુસિંહ ઈ જ ભાવમાં રાઈટ સેન્ટહુડ માં આગળ વધ્યા એટલે તમે જયારે કહો છો ને તો લોક એવું ત્યારે મારી પ્રકૃતિ એવી છે કે સામે વાળાનો પ્રશ્ન હું આખો સાંભળું છું પણ મારો જવાબ જે કી પોઈન્ટ છે એ એન્ડ થવા દેતા નથી એટલે કાયમ માટે અર્ધ સત્ય જ નીકળે અર્ધ સત્ય નીકળે છે તમારી વાત તમે ગમે તો લાંબો પ્રશ્ન પૂછો તમે રેકોર્ડિંગ જુઓ હું શાંતિથી કોઈ પણ આર્ગ્યુમેન્ટ વગર સાંભળું છું બિલકુલ વિરુદ્ધ બોલશો તો હું સાંભળીશ કારણ કે મારો પ્રશ્ન અત્યારે શું સાંભળવાનો છે તમે શું બોલો છો મારે જયારે જવાબ આપવાનો આવે ત્યારે મારો રોલ શરૂ થાય છે અને પછી એટલે હું પૂછું છું મારો આખો જવાબ પૂરા થવાનો તો તમને કોણ અસત્ય મને આ તમારો પ્રશ્ન નથી આવું કેટલી વખત થી જો અને એના આધારે પૂરી વાત નીકળતી નથી અને લોકો મિસગાઈડ થાય એવું બની શકે ખબર પડે ને અમને આજે સાંજના આપણે આની રીટિંગ કરી